સીબીઆઈના નંબર એક અધિકારી કહી રહ્યા છે કે નંબર બે લાંચ લીધી, એફઆઈઆર કરો. બીજા નંબરનો અધિકારી કહી રહ્યો છે કે લાંચ તો નંબર એક અધિકારી લીધી છે, મને બળજબરીપૂર્વક ફસાવવામાં આવી રહ્યું છે. આરોપની વચ્ચે જેના પર દેશનો લાખો લોકોનો ભરોસો છે, એ સીબીઆઈની શાખ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સીબીઆઈ ખૂબ જ ગંભીર અને સંવેદના અને રાજનીતિની અસરવાળા મુદ્દાઓની તપાસ પણ કરતી હોય છે. એ મામલાના કારણે સરકાર બની પણ શકે છે અને જતી પણ રહે છે, પરંતુ વર્મા અને અસ્થાનાની લડાઈનો મુદ્દો સીબીઆઈની શાખ પર દાગ લગાડ્યો છે. સીબીઆઈમાં સંગ્રામ ચાલી રહ્યું છે, આજનો આ મુદ્દો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક, હું જનક. એટલા જ માટે ચર્ચા કરવી બની જાય, કારણ કે આ પ્રકારની ઘટનાઓ બનતી નથી, પરંતુ આજે બની છે. નંબર એક અધિકારી, નંબર ટુ અધિકારી આમને સામને આવી ગયા છે અને સવાલ સીબીઆઈ પર. લાખો લોકોનો ભરોસો છે આ સીબીઆઈ પર, પરંતુ આખરે સીબીઆઈની શાખ પર અનેક સવાલો ઊભા થયા છે. અને એટલા જ માટે આપને કહી દઉં કે આજે ભાજપ કોંગ્રેસ નથી, કારણ કે આ ભાજપ કોંગ્રેસ ભેગા થાય તો મામલાની જે મૂળમાં જવું જોઈએ એ મૂળમાં આપણે ન જઈ શકીએ અને હલ્લાબોલ થાય, એટલા માટે આજે વિશેષજ્ઞોની રાય લેવી છે. દિલીપભાઈ ગોયલ છે, વરિષ્ઠ પત્રકાર છે, રાજકીય વિશ્લેષક છે અને પરેશ વાઘેલા છે, એડવોકેટ છે. આપ દિલીપભાઈ, વર્ષોથી આપ સમગ્ર ઘટનાઓને જુઓ છો. સીબીઆઈ મતલબ કે ઓથેન્ટિક સીબીઆઈ, 2013માં ભલે પાંજરાનો પોપટની વાત સામે આવી, સીબીઆઈમાં નંબર એક નંબર ટુના અધિકારીની જે શાખ છે એનાથી ખરેખર સીબીઆઈ અને દેશના જે આવી લોકતાંત્રિક જે સંસ્થાઓ છે એના પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે ખરા? બિલકુલ, સવાલ ઊભા થઈ રહ્યા છે કે આપણે આપણી લોકતાંત્રિક સંસ્થાઓનું શું કરવા માગીએ છીએ અને એને કેવી રીતે ઘડવા માગીએ છીએ. એ આજે 70 વર્ષે આપણી સામે સવાલ આવીને ઊભો રહ્યો છે, એ પણ બહુ દુઃખની વાત છે. અને આ સારી વાત એ છે ઝી ન્યૂઝે જે કર્યું છે કે આમાં રાજકીય આક્ષેપો ન થાય, કારણ કે આમાં રાજકીય આક્ષેપો બાજી જ કરવાનું આવે કે ભાઈ અત્યાર સુધી સીબીઆઈની હાલત કોણે કરી હતી, જે પહેલા શાસક હતા અને હવે નવા શાસક આવ્યા છે એણે પણ સીબીઆઈની એ જ હાલત કરી છે. હવે આમાં સવાલ એ થાય છે, જે તમે કહ્યું પ્રમાણે સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે પણ કોમેન્ટ કરવી પડી હતી કે આ પાંજરે પુરાયેલો પોપટ છે અને દાગ લાગ્યો છે. તો સવાલ એ થાય છે કે આ તો પહેલેથી દાગ લાગેલો હતો, આ સીબીઆઈને ક્યારેય સીબીઆઈ માટે એ અર્થમાં વખાણ નથી કે એમણે લોજિકલ કન્ક્લુઝન સુધી કોઈ વાત પહોંચી હોય. દરેક સરકાર એનો ઉપયોગ કરતી આવી છે, પણ એને માટે જવાબદાર કોણ? સીબીઆઈ પોતે, સીબીઆઈના અધિકારીઓ કે રાજકીય પક્ષો અને આપણી સમગ્ર વ્યવસ્થા? બીજી તરફ આપણે ઘણીવાર જોઈએ કે જ્યારે પણ કોઈ અઘરો કેસ હોય અને સીબીઆઈને સોંપીએ ત્યારે સીબીઆઈનો ઉકેલ લાવી દેતી હોય છે, એનો મતલબ એ થયો કે એમાં ત્યાં જે ઓફિસર નિમવામાં આવે છે એમની ક્ષમતા વિશે કોઈ સવાલ નથી. એ લોકો કાર્યક્ષમ છે પણ એમને કામ કરવા દેવામાં આવે છે ખરા? આ ઘટનામાં હવે એવું થયું છે કે આ મુદ્દો ઓન રેકોર્ડ આવ્યો. આજે વર્માએ જઈને સુપ્રીમ કોર્ટમાં જઈને કહ્યું કે મને કામ કરવા દેવામાં નથી આવતા, મારી કામમાં અડચણ આવે છે, કે જે વસ્તુની ચર્ચા આપણે આટલા વર્ષોથી કરતા આવતા હતા એની આજે ફરિયાદ સત્તાવાર રીતે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. એણે જે શબ્દો કયા છે બહુ અગત્યના છે. એમણે એવું કહ્યું હતું કે બધી વસ્તુ લેખિતમાં નથી હોતી, બધી વસ્તુ મૌખિકમાં નથી હોતી, કેટલીક વસ્તુ એવી રીતે દબાણથી કરાવવામાં આવતી હોય છે કે મારા જેવા માટે કામ કરવાનું મુશ્કેલ થાય છે. એનો મતલબ એ થયો કે આબરૂ ખરડાય છે, ખરડાયેલી જ હતી, એ તો વધારે ખરડાય છે, પણ સીબીઆઈની જે આપણે ચર્ચા કરતા હતા કે એનો ઉપયોગ સત્તામાં બેઠેલા લોકો કરતા આવે છે, એ વસ્તુ આજે સત્તાવાર રેકોર્ડ પર સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. નિમૃત્તે રહીને પણ અનેક સવાલ ઉભા થયા હતા. પરેશભાઈ, એક સવાલ એ થાય કે સરકાર પાસે સીબીઆઈ ડાયરેક્ટરને હટાવવાનો કેટલો અધિકાર છે? આમ તો છે જ નહીં અધિકાર, પણ કેટલો અધિકાર છે? આવા જ્યારે ઇસ્યુઝ ઊભા થયા હોય ત્યારે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, એની હટાવવાની આખી જોગવાઈ છે. હટાવી શકાય, હટાવી ન શકાય, પણ સૌથી અગત્યનો સવાલ તો એક છે કે જ્યારે સીબીઆઈના ડાયરેક્ટર હતા અને રાકેશ અસ્થાના સાહેબની સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી અને જેવી નિમણૂક થઈ એવી જ સુપ્રીમમાં એડવોકેટ પ્રશાંત ભૂષણે પિટિશન દાખલ કરેલી અને એમની નિમણૂકને ચેલેન્જ કરેલી. એ નિમણૂકને ચેલેન્જ કરી એ જ વખતે આખા ઇસ્યુઝ તો ચાલુ થઈ ગયેલા. અને જ્યારે ગજગરા બે અધિકારીઓ વચ્ચે થતો હોય અને ત્યારે એ બે અધિકારીઓ, સૌથી ખરાબ વસ્તુ તો એ છે, આપના ચેનલના માધ્યમથી કહું કે આજની તારીખની અંદર કોઈ પણ સામાન્ય નાગરિક હોય તો એને અત્યારે ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે કે કોર્ટમાં જઈશું તો આપણને ન્યાય મળશે. એવી જ રીતે ભારતના દરેક નાગરિકને એક સ્વતંત્ર એજન્સી તરીકે સીબીઆઈ ઉપર એટલો ભરોસો છે કે
અહીંયા કોઈ પોલીસ કામ નથી કરતી, તો એની ઉપર હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી લોકો જાય છે તપાસ સીબીઆઈને સોંપવા માટે, કે સીબીઆઈને તપાસ સોંપીશું તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ પરિસ્થિતિમાં સૌથી અગત્યનો સવાલ એ ઊભો થાય કે હાલ 125 કરોડની જનતા જે વિચારી રહી હશે કે સીબીઆઈમાં જ જો આવું થતું હોય તો હવે આપણે ન્યાય લેવા કે સ્વતંત્ર તપાસ કરાવવા જવાનું ક્યાં? એટલે વિશ્વાસ તૂટ્યો છે, વિશ્વાસ 100% તૂટી ગયો છે. બિલકુલ. એક સવાલ એ થાય ગોહિલજી કે અસ્થાનાજીને તો આપણા ગુજરાતમાં આપણે ઘણા વર્ષોથી જોઈએ છીએ, લાલુ પ્રસાદ યાદવનું ઘાસચારા કૌભાંડ હોય, સાબરમતી એક્સપ્રેસ 2002ની ઘટના હોય, આશારામ નારાયણ સાંઈની ઘટના હોય, આ ઉપરાંત મોટા મોટા કેસની તપાસ કરી ચૂક્યા છે. આટલા કરોડોનો આ પ્રકારના સિનિયર લેવલના અધિકારી પર જ્યારે આક્ષેપ લાગે ત્યારે કંઈક તો હોય, મામલો એમને એમ તો ઉપર ના આવી જાય. અને બીજું કે એક સામે નથી થયો, એક તો સામ સામે કર્યા, બીજું આજે બંનેને હટાવીને ત્રીજી જે વ્યક્તિને નિમી છે નાગેશ્વર રાવને, હજી તો નિમ્યા છે સાથે જ, એમની સામે પણ આક્ષેપો શરૂ થઈ ગયા છે, એમની સામે પણ કેસ ઓલરેડી ફાઇલ થાય છે, એમની સાથે પણ ફાઇલો ચાલી રહી છે. તો હવે સવાલ એ થાય છે કે સીબીઆઈમાં કોણ સારા અધિકારી છે? આપણે એમ કહીએ છીએ કે હોશિયાર છે, પણ હોશિયાર હોવું અને સારા હોવામાં બહુ ફરક પડી રહ્યો છે. આ સંસ્થાઓને અધિકાર મળી રહ્યા છે, દાખલા તરીકે આ અધિકારીઓ છે સક્ષમ છે, પણ એ પ્રમાણિકતા પૂર્વક કામ કરવા માંગે છે, એમના હિંમત છે ખરી? આપણે આ ચર્ચા થાય ત્યારે હંમેશા બંને અધિકારીઓ રજા ઉપર મોકલી દેવા, આમ તો તપાસ નિષ્પક્ષ સીવીસી હાથમાં તપાસ છે, બંને અધિકારી રજા પર મોકલી દેવાનો મતલબ શું નીકળી શકાય? ને આમાં રજા મૂકવાની વાત જ નથી, અસ્થાનાને તમે કદાચ રજા ઉપર મૂકી શકો, પણ એ પણ ડિરેક્ટર મૂકે. અહીં તો આ હટાવવાની વાત છે, અડધી રાતે, અને એ પણ રાત્રે 2:45 અડધી રાત્રે, એવું તો શું થયું કે તમારે આ પગલું લેવું પડ્યું? એટલે આમાં બે વસ્તુ હતી, સીબીઆઈમાં જે કઈ સ્થિતિ હતી એમાં પગલાં લેવા જરૂરી હતી, એનો ઇનકાર થઈ શકે એમ નથી. બંને અધિકારીઓ સાહેબ, આલોક વર્માની કોઈ બચાવ કરવાની જરૂર નથી, વિપક્ષને કરવો હોય તો કરે, આપણે કો બચાવ કરવાની જરૂર નથી, બંનેની સામે હતા, પણ આ પગલાં લેવાની, આ પગલાં લેવાની આ રીત નહોતી. આજે જે રીત છે, અડધી રાતે તમારે પગલાં લેવા પડ્યા. સીવીસી કે જેણે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર કે જેણે એનું સુપરવિઝન કરવાનું છે, અને આ મામલો એમણે રજૂઆત કરી કે અમે એમને પૂછ્યું તો અમને ફાઇલો ન મળી, તો આ પ્રોસેસ કેટલા દિવસથી ચાલતી, આ પ્રોસેસ તમે ચાલતી હતી કેટલા અંશે વ્યાજબી કહેવાય? આમ તો ન હોવી જોઈએ, સરકાર હસ્તગત કરી રહી છે, સરકારે હસ્તગત કરવી જોઈએ આવી સંસ્થામાં જ્યારે આ પ્રકારની વસ્તુ ચાલતી હોય ત્યારે કરવી જોઈએ, પણ કેવી રીતે કરવી અને ક્યારે કરવી અને કઈ પદ્ધતિથી કરવી, આ ત્રણ સવાલ અગત્યના થયા છે. એક તો ક્યારે કરવી જોઈએ, એનો મતલબ એ હતો કે આજ રાતોરાત તો ઉભો નથી થયો ઝઘડો, આ ઝઘડો લગભગ છેલ્લા 2-3 મહિનાથી ચાલે છે, એના કરતા બી જૂનો ઝઘડો છે. જે રીતે પરેશભાઈ વાત કરી કે પહેલી વાર જયારે અસ્થાનાને ડિરેક્ટર બનાવવાની કોશિશ કરી ત્યારે એમાં સરકાર સફળ નહોતી રહી, પછી કોર્ટે ના પાડી, પરંતુ પછી જે કમિટી મળી, વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસ છે, એમના ભેગા મળી અને નિમણૂક કરી, એ વખતે જ ખબર હતું કે આ બંને અધિકારીઓ છે, ગ્રહજગ્રહ ચાલે છે. છેલ્લા 2-3 મહિનાથી તો મામલો, તો એનો મતલબ કે તમારે વહેલા પગલાં લેવા જરૂરી હતા. બીજું, એની પ્રોસેસ કેવી હોવી જોઈએ? પ્રોસેસ એવી જોઈએ કે સીવીસી કે જેની જવાબદારી છે સુપરવિઝનની, એમણે અહેવાલ તૈયાર કરીને સરકારને આપવાની જરૂર હતી કે સીબીઆઈમાં બરાબર ચાલી નથી રહ્યું, અને નંબર 1 અને નંબર 2 બંને જો ઝઘડતા હોય તો એજન્સી કઈ રીતે કામ કરશે, તો એ વખતે કાર્યવાહી કરવી પડે. સીવીસીના અહેવાલને ધ્યાનમાં લઈને સરકાર ડિરેક્ટરને હટાવી પણ શકે. કઈ રીતે હટાવી શકે? મેં જે મોટા ભાગના નિષ્ણાતોને સાંભળ્યા આજે દિવસ દરમિયાન, એ લોકોને એવું કહેવું છે, જે નિમણૂક કરે, જે હાઈ પાવર કમિટી 3 સભ્યોની, વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એ 3 કમિટી જે નિમણૂક કરે એ જ એમને હટાવી શકે. આ વસ્તુ બહુ સ્પષ્ટ છે. તો અડધી રાતે અને આ રજા ઉપર ઉતારી દેવાની વાત, એટલે આજે પ્રોસેસ થઈ છે, ક્યારે હટાવવા જોઈએ, કેવી રીતે હટાવવા જોઈએ, એની સામે સવાલો ઉભા થાય. સરકાર તો સીબીઆઈ ચીફનો કાર્યકાળ ટૂંકાવી ન શકે એ પણ એક વાત છે. હવે હરીશભાઈ, એક સવાલ એ થાય કે આવી ઘટનાઓ જે બની રહી છે, જે દાગ લાગ્યો છે, હવે ડેક્સ પણ તપાસ થશે, ઘણા બધા લાલુ પ્રસાદ યાદવ સામે તપાસ ચાલી રહી છે, ચિદમ્બરમ સામે તપાસ ચાલી રહી છે, અનેક લોકો સામે તપાસ ચાલી રહી છે, આવા કેસોમાં આ પ્રકારની ઘટનાઓથી કેટલી મુશ્કેલીઓ અને કેટલી અસર થઈ શકે? સી, એફઆઈઆર જેટલી રજીસ્ટર્ડ થઈ, એ એફઆઈઆરની કોપી હાલ આપણી પાસે અવેલેબલ નથી. પણ તમારો આગળનો જે સવાલ હતો દિલીપભાઈ માટે, એમાં જ આગળ કહું કે એમને ઉતારી દેવા ન ઉતારી દેવા, પણ જ્યારે કોઈની સામે આક્ષેપ થયો હોય, કોઈની સામે જ્યારે એફઆઈઆર રજીસ્ટર્ડ થઈ હોય, ત્યારે એન્ટી કરપ્શન લોની પ્રમાણે તમારે તો પહેલા સસ્પેન્શન આવે, પણ સીબીઆઈ ડાયરેક્ટરને સ્પેશિયલ ડાયરેક્ટ છે, એના માટે જે પ્રોવિઝન છે એના લીધે તમારે એ જ કમિટી એને હટાવી શકે. સરકારે આવું પગલું એટલા માટે લેવું પડે કે આજે તમારે દેશને તો બતાવવું પડશે, દેશને તો બતાવવું પડશે કે જેની સામે તપાસ, જેની સામે ફરિયાદ થઈ છે, એ તો તમારા સીબીઆઈના હેડ છે, તેની નીચેનો કર્મચારી તપાસ કરતો હોય તો એ તપાસ સ્વતંત્ર કેવી રીતે થાય?
એન્ટી કરપ્શન લો પ્રમાણે જયારે ફરિયાદ થાય કે એમની અટક કરવામાં આવી હોય, એમણે અટકમાં માની લો કે દિલ્હી હાઈકોર્ટમાં જઈને 29 તારીખ સુધીનો સ્ટે લીધો છે, પણ 29 તારીખ પછીનો સ્ટે લંબાવવાનો છે કે નથી લંબાવવાનો એ 29 તારીખે નક્કી થશે. હવે જો એમની ધરપકડ કરવામાં આવે તો એ જે તપાસ જે અધિકારી સીબીઆઈ નો કરવાનો છે એ તો એ બંનેની રેન્કની નીચેનો જ અધિકારી હોવાનો છે. એટલે એ બંનેની રેન્કનો નીચેનો અધિકારી હોય તો એના ઉપરી અધિકારીની એ સ્વતંત્રપણે તપાસ કરી ના શકે. તો સરકાર પાસે કે કમિટી પાસે બે જ ઓપ્શન રહે, કાંઈ એમને રજા ઉપર ઉતારવા પડે, કાંઈ એમનું સસ્પેન્શન કરવું પડે, અને ત્યાં સુપ્રીમ કોર્ટની કમિટી જે છે વડાપ્રધાનની વિરોધ પક્ષના નેતાની એને નિમીને એમને તમારે બરખાસ્ત કરી દેવા પડે. આટલા ઇસ્યુની અંદર જો તમે આ નથી કરતા તો આજે તમારી ચેનલના માધ્યમથી મીડિયાના માધ્યમથી કે દેશની જનતાને તો એવું થશે કે ઘીના ઠામમાં ઘી પડી જવાનું છે. એટલે એ પ્રોસેસ ડ્યુ પ્રોસેસ ઓફ લો કરીને બહાર જઈને ભાઈ એમણે પગલું ભર્યું હોય, પણ તમારે એવું તો બતાવવું જ પડશે કે જો તપાસ તમારે સ્વતંત્ર કરવી હોય તો આ એમની જગ્યા ઉપર તો ન જ હોવા જોઈએ. બિલકુલ. એક દિલીપભાઈ એક સવાલ એ થાય કે આ જ ઘટના 2014ની પહેલા 2013માં યુપીએ સરકાર સામે સીબીઆઈ સામે અનેક સવાલ ઉઠાયા, હવે 2019ની ચૂંટણી છે અને બરાબર એ ક્ષણ 2018માં આ જ પ્રકારના આક્ષેપો સીબીઆઈ સામે થાય છે. આ બધું લાગી રહ્યું છે કે કંઈક રંધાઈ રહ્યું છે, ચૂંટણી પહેલા કંઈક રંધાઈ રહ્યું છે. બિલકુલ. એટલે જે આપણે દિવસ દરમિયાન પોલિટિકલ પાર્ટીઓ એકબીજા સામે જે આક્ષેપ કર્યા, આપણે કોઈનું સમર્થન નથી કરતા, કોઈનો વિરોધ, પણ એ બંને જે આક્ષેપ કર્યા આમાં એક વસ્તુ એ હતી કે અરુણ શૌરી, પ્રશાંત ભૂષણ અને યશવંત સિંહા ત્રણ જણા જઈ અને એક લાંબો પત્ર આપી આવ્યા છે અને એને પોતાને ફરિયાદ ગણાવે છે કે અમે ફરિયાદ કરી છે સીબીઆઈને કે અમારી ફરિયાદ તમે લો રફાલ મુદ્દે. હવે ચર્ચા એવી છે કે જો રફાલ મુદ્દે એફઆઈઆર દાખલ કરી દે વર્મા તો આગળ જતા સરકારની ચૂંટણીમાં પ્રોબ્લેમ થાય, કારણ કે આ પ્રકારના આક્ષેપો છે ટોપ લેવલનું જે ભ્રષ્ટાચાર છે એમાં ક્યારે સાબિત થતા નથી. 2G આવડું મોટું સ્કેમ ગાજ્યું અને બધા નિર્દોષ છૂટી ગયા. બોફોર્સ આટલા વર્ષોથી આપણે સાંભળીએ છીએ એમાં ક્યારે કોઈ નિરાકરણ ન આવ્યું. હવે એ રીતે રફાલમાં કંઈ નીકળવાનું નથી એવું બની શકે છે, બરાબર. એમાં મની ટ્રેઇલ પણ અત્યારે નથી મળી, પણ એકવાર સીબીઆઈમાં કેસ દાખલ થઈ જાય તો વિપક્ષને આક્ષેપ કરવાનો મોકો મળી જાય. આ બધા મુદ્દા આમાં ભળી ગયા છે એને કારણે રાજકારણ વધી ગયું છે. પણ આપણે હું એમ કહું છું કે આજે જે ઝી ન્યૂઝે કર્યું છે એ બધાએ કરવાની જરૂર છે કે આપણે રાજકારણને બાજુમાં રાખીને ચર્ચા કરીએ કે આપણે આપણી સંસ્થાઓને મજબૂત બનાવવા માંગીએ છીએ. બે વસ્તુ છે, એક તો તમે પ્રોસિજર દ્વારા લો દ્વારા બનાવી શકો. આપણે લોકપાલ કાયદો બન્યો છે, હજી નિમણૂક નથી થતી, એને વધારે મજબૂત બનાવવાની વાત છે. કેટલાક કાયદા ઓલરેડી છે જો તમે ઉપયોગ કરી શકો, દાખલા તરીકે સેશનને આપણે હંમેશા યાદ કરીએ છીએ, એ જ એક્ઝિસ્ટિંગ જોગવાઈઓ જે હતી એનો ઉપયોગ કરીને સેશને દેખાડી આપ્યું કે કઈ રીતે કામ કરી શકે. તો આજે આજ સુધીમાં સીબીઆઈમાં કેમ કોઈ એવો ડિરેક્ટર ન આવ્યો કે જે દેખાડીને કરી શકે કે પોતે કામ કરી શકે છે. સીબીઆઈના મામલામાં પણ બે ત્રણ છે, પરેશભાઈ એમાં વધારે સારી રીતે કહી શકશે. સ્પેશિયલ દિલ્હી સ્પેશિયલ એક્ટ, એ પ્રકારનો એક એક્ટ છે, એને આધારે સીબીઆઈની રચના થઈ છે. એની પણ એક પડકારવામાં આવી છે કે સીબીઆઈની જે રચના થઈ છે એ બંધારણીય રીતે છે કે નહીં, એ મુદ્દો પણ અત્યારે લબડતો છે. કારણ કે એ જે દિલ્હી સ્પેશિયલ દિલ્હી પોલીસ એક્ટની વાત કરું છું એના નીચે એમની રચના થઈ છે. પણ આમાં દરમિયાન બીજા વચ્ચે કેટલાક ચુકાદા આવ્યા હતા સુપ્રીમ કોર્ટના, એને કારણે એક પ્રેસિડેન્ટ ઉભા થયા છે. એક પત્રકાર હતા વિનીત નારાયણ, એમણે જૈન હવાલા કેસમાં કર્યો હતો મુદ્દો કે આટલો મોટો કેસ છે ભ્રષ્ટાચારનો, પણ જે તપાસ છે એમાં પોલિટિકલ ઇન્ટરફિયરન્સ થાય છે, તો તમે સીબીઆઈને પોલિટિકલ ઇન્ટરફિયરન્સથી બચાવો. એટલા માટે આ બે વર્ષ આલુપુરમાં એમ જ કહ્યું કે ભાઈ સરકાર એટલા માટે કરી રહી છે. એટલે જેણે બે વર્ષનો ટેન્યોર માંગ્યો હતો, હવે આજે બે વર્ષનો ટેન્યોર છે એ ફિક્સ ટેન્યોર માંગ્યો છે, તો આજે રજાવાળી વાત નવી આવી. મતલબ કે આનો ઉકેલ આજે નહીં તો કાલે લાવવો પડશે કે આપણે આપણી સંસ્થાઓને હજી વધારે કઈ રીતે મજબૂત બનાવી શકે. આપણી જે પ્રોસિજર છે નિમણૂક કરવાથી માંડીને અને હટાવવા પડે આલોકોરમાં જેવા દાખલા તરીકે જેની સામે જ કેસ થયો હોય, અને એ થઈ શકે છે સર્વોચ્ચ કક્ષાએ બેઠેલી વ્યક્તિ સામે પણ ફરિયાદ થઈ, તો શું કરવું? તો એની પણ આપણી પાસે બહુ સ્પષ્ટ ગાઈડલાઈન હોવી જોઈએ જેથી મધરાતે પગલાં ન લેવા પડે. આ એક ઉમદા વાત કહી છે. પરેશભાઈ એક સવાલ એ થાય કે આ પ્રકારની રાજકારણ થાય એનાથી તો સીધી અસર સુપ્રીમ કોર્ટમાં પણ આપણે જોઈ કે કેટલાક જજો બહાર આવ્યા, લોકશાહીનું હનન થઈ રહ્યું છે. આ બધું અચાનક ના થતું હોય, બધું બહાર આવી જાય, સુપ્રીમ કોર્ટના જજ આવ્યા, આજે સીબીઆઈ આવ્યો, હવે ભરોસો કોના ઉપર કરવો? સી, મેં હમણાં જ કહ્યું કે સૌથી અગત્યની વસ્તુ છે કે નાગરિકને એટલો ભરોસો તો હોવો જ જોઈએ કે આ દેશની જેટલી કોન્સ્ટિટ્યુશનલ બોડી છે એ ભારતીય બંધારણ પ્રમાણે કામ કરી રહી છે, અને જ્યારે એ ભરોસો તૂટે
દિલીપભાઈ હમણાં બહુ સરસ વાત કરી કે આજે ટીએન સેશનને આપણે આટલા બધા વર્ષો પછી પણ કેમ યાદ કર્યા, ચૂંટણી કમિશનને કોણ ઓળખતું હતું, ચૂંટણી કમિશન કેવી રીતે કામ કરે છે કોને ખબર પડી, સેશન આયા પછી ખબર પડી કે ચૂંટણી કમિશન પાસે આટલી બધી સત્તાઓ છે. બિલકુલ. આજે એમપી કે એમએલએ ચૂંટણી કમિશન ધારે કરી શકે, ચૂંટણી કમિશન વાઇડ પાવર છે. એવી જ રીતે બંધારણ નીચે કોઈ પણ કોન્સ્ટિટ્યુશનલ બોડી બની હોય, એ કોન્સ્ટિટ્યુશનલ બોડીની અંદર એણે બંધારણ પ્રમાણે કામ કરવાનું હોય. સૌથી અગત્યની વાત એ આવે કે આજે ટોપના, સીબીઆઈના ટોપના બે વ્યક્તિ જો સામસામે આક્ષેપો કરતા હોય, આપણે અત્યારે હવે એને આક્ષેપ ન કહી શકીએ કારણ કે ફરિયાદ દાખલ થઈ છે. વાત છે ને માનીતાઓ મૂળ ના, પણ હવે જેના આક્ષેપો નથી, હવે તો ફરિયાદ લોજ થઈ છે, ફરિયાદો થઈ ચૂકી, હવે આક્ષેપ નથી, હવે તો ફરિયાદ લોજ થઈ છે. જ્યારે ફરિયાદ લોજ થઈ ગઈ હોય ત્યારે એ 154 પ્રમાણે જ્યારે ફરિયાદ લોજ થઈ ગઈ છે તો હવે એને આક્ષેપ ન કહી શકાય, કારણ કે હવે તો એમાં આગળ ઇન્વેસ્ટિગેશન થવાનું છે. આજે ફરિયાદ ખોટી હશે તો એની પણ જોગવાઈ છે 482માં, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ પાસે જઈને તમે એને રદ કરાવી શકો છો. પણ જ્યારે એક વ્યક્તિ અને ફરિયાદ, એ પણ તમને કહી દઉં કે ફરિયાદ દાખલ થઈ અને એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ પણ થઈ ગયું છે કે અસ્થાના સાહેબ બરોડામાં દીકરીના લગ્નમાં હતા, તો છાપાના માધ્યમથી આજે વાંચ્યું કે એ તપાસ પણ થઈ છે કે અસ્થાના સાહેબના લગ્નની અંદર કેટરિંગ કોનું હતું, ફલાણું કોનું હતું, મ્યુઝિક કોનું હતું, એ બધાના બિલો એમણે ભેગા કર્યા છે. એટલે આમાં આપણે એવું માની લઈએ કે માત્ર આક્ષેપો છે, તો હું એવું માનું છું અને કાયદાના વિદ્યાર્થી તરીકે એવું તો માનું જ છું 100% કે જ્યારે ટોપની બે વ્યક્તિઓ સામસામે ફરિયાદ દાખલ કરાવતી હોય તેમાં આક્ષેપોથી વિશેષ ઘણું બધું હોય. આ અગાઉ આ પ્રકારની ઘટનાઓ બની છે ખરી? ઘણી વખત બની છે, આ અગાઉ પણ આવી ઘણી બધી ઘટનાઓ બની છે. સવાલ માત્ર જેને કેટલો નંબર 2 ની લડાઈ હોય તો મોટો સવાલ. ના, એવી ઘટના તો આ પહેલી જ વખત છે કે સીબીઆઈના વડા અને સ્પેશિયલ ડિરેક્ટરે સામસામે ફરિયાદ દાખલ કરી હોય. એવું મારી ધારણ પ્રમાણે આઝાદ ભારતના ઇતિહાસમાં કદાચ આવી પહેલી ઘટના હશે કે ફરિયાદ લોજ થઈ ગઈ છે. આક્ષેપો થયા છે, આક્ષેપો થાય અનેક પ્રકારના, પણ ફરિયાદ દાખલ, ફરિયાદ થઈ અને પછી બે ચાર વધારે છે, પાછી 6-7 છે ને દિલીપભાઈ ફરિયાદો, 6-7 ફરિયાદો ફરિયાદ દાખલ થઈ છે. અને બીજા ગુજરાતના જે બેકેશરમાં બી એમાં છે, એમને અને અસ્થાનાને પણ એકબીજા સામે ફરિયાદો કરી છે, એમને પણ એકબીજા સામે પ્રોબ્લેમ બહુ બધા. અને નાગેશ્વરની વાત, પીએમઓ હસ્તગત કરે, આમાં પીએમઓને અંદર જવું પડે છે આ બધી બાબતો, મતલબ કે સરકારે હસ્તક્ષેપ કરવાની વાત આવે તો અનેક સવાલ ઉભા થઈ જાય કે સરકાર હસ્તક્ષેપ કરી રહી છે, મતલબ કે સરકારનો પણ રોલ છે સીબીઆઈમાં. બોલાવ્યા બંને એવું છે, હા બંનેને બોલાવ્યા છે. હા, એટલે જે એ ચલો ઓકે, આમ જુઓ તો આપણે ઘણી વાર એવું કહેતા હોય છે ને કે તમે જે સ્થાને બેઠા છો ને ત્યાં તમારું વર્તન છે શંકાથી પર હોવું જોઈએ. માત્ર તમે શંકા થાય તમારું વર્તન પણ એવું હોવું જોઈએ. આનું મતલબ આમાં બહુ સ્પષ્ટ વાત હતી કે છેલ્લા 1.5 થી 2 મહિનાથી ઝઘડો ચાલતો હતો, ઝઘડો સારો નહોતો, બે માંથી એકેના વખાણ કરવા જેવા નથી, વર્મા કે અસ્થાના બે માંથી બરાબર. હવે આપણે તો સીબીઆઈ ની આબરૂની ચિંતા હતી અને સરકારે પગલાં લેવા જરૂરી હતા, સરકારે લેવા જોઈએ, એને પોતાના ગમતા હોય કે ન ગમતા હોય, પણ પગલાં લેવા માટે જે પદ્ધતિ અપનાવવાની હતી સીવીસી ઓબ્ઝર્વેશન એમનું કાયદાની મર્યાદાની બહારની છે. હા, એટલે એમણે એમની પાસે કહેવું, એમણે સીવીસી ને કહી દેવાનું હતું. બિલકુલ, સીવીસી ને કહેવાનું, સીવીસી એક્ચ્યુઅલી રિપોર્ટ આપ્યો ખરો, પણ મધરાતે જે થયું છે એટલે આમાં બહુ સ્પષ્ટ વાત હતી. ફરિયાદો થઈ ત્યાં સુધી વાત પહોંચી, પહેલા તો આક્ષેપો થતા હતા, જ્યારે આક્ષેપો થતા હતા એ તબક્કે સીવીસી ને કહેવાની અથવા સીવીસી એ સ્વયં કરવાની જરૂર હતી કે એનો એક રિપોર્ટ તૈયાર કરે અને સરકારને આપે અને જણાવે કે હવે આમાં પગલાં લેવા પડે છે. પગલાં લેવાનો મતલબ શું છે? 3 જણા ભેગા થાય, વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ભેગા થાય અને નક્કી કરે કે વર્તમાન ડિરેક્ટર છે એની ફિક્સ ટેન્યોર હોવા છતાં, 2 વર્ષની હોવા છતાં આજે એમની સામે જ ગંભીર આક્ષેપો થયા છે, તો એને હટાવીએ. એટલે આજે આવી ડિસિઝન નથી થઈ, 2 વર્ષનો સમયગાળો હોય ને તાત્કાલિક નવા સીબીઆઈ ચીફ પણ આપ બનાવી દો છો એમ. અત્યારે આમાં છે ને એ બી ટેકનિકલ મુદ્દો મને છે, હવે શુક્રવારે આવવાનું છે સુપ્રીમ કોર્ટમાં, સુપ્રીમ કોર્ટ મને છે આમાં ઇન્ટરફેર કરશે, ઇન્ટરફેર કરશે, કારણ કે આમાં રજા મૂકવાની વાત છે, હટાવ્યા નથી. આમ જેમ જો તો સરકારે કહી શકે કે અમે જે નિમણૂક છે નાગેશ્વર રાવ જ્યાં સુધી એ વચગાળાની છે, નિર્દોષ ના સાબિત થાય ત્યાં સુધીની જેને કહી દઉં, એ જે નિમણૂક છે ને એ વચગાળાની નિમણૂક છે, એને સીબીઆઈ ના ડાયરેક્ટર પદે નિમણૂક નથી. પણ હાલની પરિસ્થિતિની અંદર જ્યારે એમને રજા ઉપર માણસ આપણા જીવન પર ઘણી બધી અસરો થઈ શકે, અસર થઈ શકે ખરી? પ્રજાને સમજાશે નહીં, કારણ કે એ જે આક્ષેપ અઘરો મુદ્દો છે, આક્ષેપબાજી જોશે, એને સમજાશે કે આમાં કોણે શું કર્યું, અને જે વ્યક્તિ પોતાનો મુદ્દો વધારે સારી રીતે રજૂ કરી શકશે એની વાત માનશે. એટલે આપણે ઘણીવાર એવું બી કે આપણી લોકશાહી પ્રૌઢ થઈ છે એમાં આપણે ઇન્કાર નથી કરતા, વિશ્વમાં ભારતની લોકશાહીના વખાણ થાય છે કારણ કે આપણે
મોટાભાગના દેશોમાં પ્રોબ્લેમ થયા છે, આપણે નથી થયા આજ સુધી. પણ એક જે પ્રૌઢતા આવી જોઈએ આપણે લોકશાહીમાં, આપણા નાગરિકો જે વધારે જાગૃત થવા જોઈએ એ પ્રમાણમાં આપણે નથી થતા. દાખલા આપણે એક બહુ ચૂંટણી આપણી બહુ સારી રીતે થાય છે અને એમાં બહુ સારી રીતે એક પક્ષ જીતે છે અને એક હારે છે, પણ એ વખતે જે લાગણીના મુદ્દાથી ચૂંટણી જીતાય છે અને હરાય છે અને મૂળ મુદ્દા બાજુમાં રહી જાય છે, એવું જ કંઈક આ પ્રકારની સંસ્થાઓમાં થાય છે. માત્ર સીબીઆઈનો સવાલ નથી, લોકપાલ માટે આપણે જાણીએ છીએ બહુ મોટું આંદોલન થયું હતું. લોકપાલની પાછળનો ઈરાદો જે હતો કે સીબીઆઈનો વડો, સીવીસીનો વડો, આમાં સીવીસી પણ આવી જાય છે. સીવીસીએ જે વર્તન કર્યું છે એમાં પણ આજે શંકા આવી કે એ પણ સરકાર ધારે એમ કહે છે. સરકાર ધારે એમ બધાએ નથી કરવાનું, કારણ કે આપણે ચાર અંગ છે આપણી લોકશાહીના અને ચારે અંગે સ્વતંત્ર રીતે કામ કરવાનું છે. સરકારના દબાણથી કે સરકારની ઈચ્છા પ્રમાણે કામ નથી કરવાનું. તો સીબીઆઈના વડા હોય, સીવીસી હોય, સીએજી હોય, ચીફ જસ્ટિસ હોય, ચૂંટણી પંચના કમિશનર હોય, વડા હોય, આ પાંચ કે સાત એવા હોદ્દાઓ છે કે એની સામે પણ જો સવાલ ઉભા થાય તો આપણે શું કરવું. એના માટે આપણે લોકપાલ માટે લાવવાનું કે આ કક્ષાએ જયારે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય ત્યારે લોકપાલ એની તપાસ કરે. અને એમાં તો આપણે વડાપ્રધાનને લેવા કે ન લેવા બહુ મોટી ચર્ચા થઈ હતી એ વખતે, બકે વડાપ્રધાનને બાદ રાખવામાં આવ્યા હતા. પણ ઠીક છે, એ સિવાયના બાકીના લોકો માટેની તો પ્રોસિજર કરો, એટલે એ પણ આપણે બરાબર નથી કરી શક્યા. એટલે આમાંથી ધડો એ લેવાનો છે આજની આ જે બી થાય. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જશે મામલો, એ બે દિવસમાં આપણે ખબર પડે છે કે આમાં શું થાય છે. આમાં એક જ મામલો લેવાનો છે કે સરકારે આ રીતે કડક પગલાં લેવા જ જોઈએ, પણ એમાં એ રીતે લેવાવા જોઈએ કે એમાં પક્ષપાત ન દેખાય અને સંસ્થાનું સારું દેખાય. અને પ્રોસિજર જે આપણે નક્કી કરી છે લોકતંત્રમાં સૌથી વધારે અગત્યની વાત છે કે પ્રોસિજર નક્કી થાય, એમાં પારદર્શિતા હોય, આ બે વસ્તુનું પાલન થાય તો લોકોમાં શંકા ન જાય. અડધી રાત્રે સીબીઆઈની ટીમ બદલવી, પ્રકાશ એક સવાલ એ થાય પડે છે કે અચાનક રાત્રે બધું થઈ જાય છે એમ, આ પ્રકારની ઘટનાઓથી જે બધી સંસ્થાઓ છે ટોચ લેવલની સંસ્થાઓ પહેલા જ વાત કરી એના ઉપર અને એમાં કામ કરતા કર્મચારીઓમાં અસર થઈ શકે. સીબીઆઈ કહી રહ્યું છે કે આ તો મારો અંદરનો મામલો છે. અસર થઈ શકે જ્યારે જે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જેવી સંસ્થા એના ટોપના બે નિર્દેશકની વચ્ચે જ્યારે આવી વોર ચાલતી હોય તેના નીચલા અધિકારી ઉપર અસર થાય. એનું કારણ એવું છે કે જેણે તપાસ કરવાની હોય, જેની પાસે સમગ્ર સત્તા છે, એ જો તપાસની અંદર એ જ તપાસ નથી કરી, એમની જ સામે જ્યારે કરેક્શનના સામસામે આક્ષેપો થાય, સામસામે ફરિયાદો થઈ જતી હોય, તો એની નીચલા કર્મચારી ઉપર અસર પડે અને પડે જ. સવાલ આવે એટલો કે આ આખી ઘટનાની અંદર રાતોરાત બધું થઈ ગયું, રાતોરાત કરવામાં આવ્યું, તમારી પાસે તમે સીવીસીનો રિપોર્ટ નથી લીધો, તમે જે પ્રમાણે કાયદા પ્રમાણે કામ કરવું જોઈએ એ પ્રમાણે તમે કામ નથી કરતા. હવે આજે જેમ લોકશાહી આપણી પ્રવૃત્તિ થઈ દિલીપભાઈએ કહ્યું છે, પણ હવે દિલીપભાઈ ખબર તો બધાને પડતી જ જાય છે. સવાલ એટલો છે કે લોકશાહીની ઉપર ને સંવિધાન ઉપર તમારે વિશ્વાસ ટકાવી રાખવો પડે, અને વિશ્વાસ તમે ત્યારે જ ટકાવી રાખી શકો કે તમે જે ઉપર નિર્ણયો લેવાના છો એ પછી કોઈ પણ કોન્સ્ટિટ્યુશનલ બોડી હોય તે નિર્ણયો જનતામાં એવું દેખાવું પણ જોઈએ કે ના આ તો એકદમ બધું પારદર્શિતા છે, ચોખ્ખું થયું છે. અને આજે જ્યારે આમની સામે ફરિયાદ થાય, એમની અટક કરે અને અટક થઈને સામે એમનું ઇન્વેસ્ટિગેશન ભવિષ્યમાં ભલે જે થવાનું હોય થાય જનક, પણ ત્યારે એ જનતા ઉપર એનો છે ને વિશ્વાસ આવે, એ વિશ્વાસ આવે કે આ દેશની અંદર જે વડાપ્રધાન કઠેડામાં ખડો રહી શકતો હોય, સીબીઆઈનો ટોપનો વડો પણ કઠેડામાં થઈ શકતો હોય, તેની બીજી તપાસ એજન્સીઓ છે ને એની ઉપર પણ એની અસર થાય. પણ એક સવાલ તો એ થાય કે અત્યાર સુધી કેટલા બધા કેસ સામે આવ્યા, એમાં મૂળ તો કઈ સામે નથી આવતું, કોઈને આ પર આક્ષેપ. અત્યારે બે ત્રણ દિવસ મુદ્દો ગાત છે, પછી આરામથી મામલો શાંત પડી જશે. આપણને એક આક્ષેપ થાય કે ભાઈ આ બધું સેટિંગ થઈ ગયું. બહુ ટોપના લીડરે કહ્યું છે કે જનતા છે ને એની મેમરી બહુ શોર્ટ ટર્મ હોય છે, બહુ જલ્દી ભૂલી જાય છે. આપણે કાલે શું ખાધું એ પણ આપણે ભૂલી જઈએ છીએ. પણ એક વાત તમને કહું, જ્યારે ભારત દેવો આટલો મોટો લોકશાહી દેશ હોય કે જેનું સારામાં સારું સંવિધાન હોય, એ દેશની અંદર જ્યારે આવી ઘટના ઘટતી હોય ત્યારે સૌથી પહેલાં તો તમારે જનતાને ભરોસો અપાવવો પડે કે જે લોકશાહી છે ને એ બંધારણ પ્રમાણે ચાલે છે, સરકાર બંધારણ પ્રમાણે ચાલે છે, સ્વતંત્ર એજન્સીઓ બંધારણ પ્રમાણે ચાલે છે, એ લોકોને તમારે વિશ્વાસ કેળવવો પડે. અને એનું સૌથી મોટી જવાબદારી તમારા માધ્યમથી આવે કે આજે હું કે દિલીપભાઈ કે તમે બેસીને અડધો કલાક ચર્ચા કરીશું ને તો જનતા જાણશે કે ભાઈ આવું થઈ રહ્યું છે તો આવું પણ થઈ શકે છે. આજે સીબીઆઈના વડા સામે પણ ફરિયાદ થાય છે તો જે તબક્કાનો નાનો માણસ છે ને, એટલે અનેક બીજી પોઝિટિવ પાસા પણ છે કે હું કોઈ ગરીબ વ્યક્તિ હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો કરી શકું, આ વ્યક્તિએ કર્યું છે. અને બીજું તમે કહ્યું કે ભવિષ્યમાં કંઈ થતું નથી, તો આપણે એવું એટલા માટે ન કહી શકીએ કે યુપીએ ગવર્નમેન્ટની અંદર જ્યારે કેગના રિપોર્ટના આધારે કે સીબીઆઈએ જે ફરિયાદો દાખલ કરી અને કેબિનેટ મિનિસ્ટરો જે જેલમાં ગયા, અલ્ટિમેટલી એ શું હતું શું નહીં એ પણ જનતાએ જોયું કે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ તમારા પેપર્સમાં અમને કૌભાંડ થયું હોય એવું તો દેખાતું નથી.
અલ્ટિમેટલી આવે છે કોર્ટ ઉપર. અત્યારે તો ફરિયાદ થઈ ગઈ છે, તપાસ ચાલુ થઈ ગઈ છે, એનું ઇન્વેસ્ટિગેશન થશે. ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નીકળે તો કાયદામાંના પ્રોવિઝન છે, સમરી ભરવાના પણ પ્રોવિઝન છે કે ભાઈ આ ગુનો નથી બનતો. બિલકુલ કરશે સીબીઆઈ જે કરવું હશે. પણ જ્યારે કોર્ટ સુધી જશે ત્યારે સુપ્રીમે પણ એમાં કહ્યું હતું કે ભાઈ આ રાજાના નામને તમને પકડ્યા છે, આમની સામે તો આ કૌભાંડ થાય એવા તો આક્ષેપો તો તમારા પેપર્સમાં તો ક્યાંય દેખાતા જ નથી કે આ કૌભાંડ થઈ ગયું છે. નિર્ભય અમે રાઈટ ને? ના બિલકુલ, તમે બિલકુલ સાચી વાત કરી છે. સુપ્રીમે એવું કહ્યું, ઓબ્ઝર્વેશન કર્યું, ઓબ્ઝર્વેશન એવું કર્યું. એજન્સી ઉપર આખી વાત આવીને પડે છે. કોર્ટ પાસે તો કાયદો છે, કોર્ટે તો પેપર્સ જો, કોર્ટે તો ન્યાય કરવાનો છે. વસ્તુ મૂકવામાં આવે એને આધારે એમણે, એટલે એવું આપણે માનીને નથી ચાલવાનું કે ભાઈ કઈ અલ્ટિમેટલી ઘીનાઠામમાં ઘી પડી જાય છે, કઈ થતું નથી. એક બધાની સવાલો છે, કોઈ બી ઘટના બનતી હોય દિલીપભાઈ કે સીબીઆઈ તપાસ કરાવી દો, સીબીઆઈ તપાસ કરાવી દો, બહુ ગંભીર અને સંવેદના અને બહુ મોટી ઘટના અહીંયા તૂટી જાય છે વિશ્વાસ. એ એવી ઘટનાઓમાં આ પ્રકારના આક્ષેપો ખરેખર તમામ લોકોએ હવે બેસવું પડશે, વાતચીત કરવી પડશે કે ભાઈ એ ચૂંટણી કમિશનર હોય, સીબીઆઈ હોય, સુપ્રીમ કોર્ટ હોય, આ તમામ જે સંસ્થાઓ છે જેના પ્રત્યે આજે માન છે આપણે, એના પર જે દાગ લાગ્યો છે એ દાગ કઈ રીતે દૂર કરી શકાય, એના લીધે હવે તમામ લોકોએ સાથે બેસવું તો પડશે. બિલકુલ બેસવું પડશે. અને દાખલા તરીકે આને પણ એક તક તરીકે, અત્યારે છેલ્લા થોડા દિવસમાં બે મોટા મુદ્દાઓ હતા. એક દાખલા તરીકે સબરીમાળાનો કેસ, સુપ્રીમ કોર્ટ એક ચુકાદો આપે છે એનો અમલ થઈ શકતો નથી, અગાઉ પણ એક કે બે થયા છે. એનો મતલબ એ શું થયું કે તમે અમલ ન કરાવી શકો તો કોણ અમલ કરાવશે? તો પછી સુપ્રીમ કોર્ટનો મહત્વ મતલબ શું રહ્યો? એ જનમાનસ કદાચ એની વિરુદ્ધ છે, મોટાભાગના લોકો સ્વીકારે છે કે મીન વિરુદ્ધ છે, પણ એકવાર સુપ્રીમ કોર્ટે એક તો આપણે નક્કી કરવું પડશે લોકશાહી તરીકે કે સુપ્રીમ કોર્ટનો એકવાર આદેશ હોય તો એનું પાલન થવું જોઈએ. એની સામે રિવ્યુ કરવા માટેનો તમારી પાસે સ્કોપ છે, પણ એ સ્કોપ તમે છોડીને માત્ર ટોળા ભેગા કરીને એને ન કરો, એટલે એ પણ એક વિચારવાનો મુદ્દો થયો છે. અને આ બીજો મુદ્દો ઉભો થયો છે, આને પોઝિટિવ રીતે લેવો તે પણ રીતે લઈ શકાય કે એક સર્વોચ્ચ એજન્સી છે એ કઈ રીતે કામ કરે અને એના પર દાગ ન લાગે, એટલા માટે એક બહુ મોટો ઉભો થયો છે, બધાનો ધ્યાન ખેંચાયો છે. તો કમસે કમ હવે એવું કરીએ, દાખલા તરીકે આજે મધરાતે સરકારે પગલાં લેવા પડ્યા એની આપણે ટીકા કરવી પડે છે, તો કમસે કમ હવે આપણે એક દાખલો બેસાડીએ કે આવું ન થાય. સીબીઆઈમાં બેઠેલા, અને બીજું મને જે બધું ધ્યાનમાં, સીબીઆઈમાં તમે કોઈ અડધો ડઝનથી વધારે અધિકારીઓ એવા છે કે જેની સામે કોઈક ને કોઈક આક્ષેપો ચાલી રહ્યા છે. એનો બે મતલબ થાય છે, એક મતલબ એ કે એ ખરેખર આપેલા છે, બીજું કે આપણે ત્યાં રાજકીય રીતે અથવા તો કોઈ એક અધિકારી છે એવું લાવવું પડે દિલીપભાઈ, એની નિમણૂક જ ન થાય, ન થવી જોઈએ જેને આક્ષેપ નિમણૂક, એના પર વિચાર થશે. પણ એમાં જે પ્રોબ્લેમ એ છે કે એ આક્ષેપો આપણે જે કરવા વાળી વાત છે કે આમાં કોઈ એક અધિકારી છે, કોઈ એક પક્ષ તરફ દેખાતો હોય એ વખતે સામો પક્ષ એની સામે કેસ નાખી દે છે કે જેથી એ ખરડાઈ જાય, એને કારણે આપણે અટકાવી શકતા નથી. હવે અધિકારીને નથી અટકાવી શકતા કારણ કે નેતાઓ પોતાને પણ નથી. મૂળ પાછું છેલ્લે રાજકારણ ઉપર આવી જાય છે. બંનેનો ખૂબ ખૂબ આભાર. આજે એટલા માટે ચર્ચા કરવી જરૂરી બની જતી હતી અને ભાજપ કોંગ્રેસ એટલા માટે ન લાવ્યા કારણ કે આ બંને આવે છે અને આપ જાણો છો શું થાય છે, શું પરિસ્થિતિ છે. આ કેસને સમજવાની જરૂર છે, આ ઇતિહાસમાં અને આપણા માટે પણ સમજવાની જરૂર છે. અને એટલા જ માટે આપ ગુજરાતી ભાષામાં બે તજજ્ઞોને લાવ્યા અને એટલા જ માટે ઝીણવટપૂર્વક આ બાબત સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખીએ કે આ ઝીણવટપૂર્વક બાબતો આપને પસંદ આવી હશે. આવતીકાલે ફરી મળીશું, રજા આપશું. નમસ્કાર.